નવલી નવરાત્રિમાં પ્રાચીન ગરબા સંસ્કૃતિની સોસાયટીઓમાં શેરીઓમાં જોવા મળી રહી છે ઝલક. નીત નવલા ગરબા સાથે નવલી નવરાત્રિ આગળ વધી રહી છે ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં જોવા મળતા ગરબાની સાથે સાથે અમદાવાદ શહેરમાં શેરી અને સોસાયટીમાં પ્રાચીન ગરબા રમવાની પ્રથા આજે પણ જીવંત જોવા મળી રહી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સીપીનગર વિભાગ 2માં સોસાયટીઓના રહીશો દ્વારા અદ્ભુત લાઇટ પ્રદર્શન સાથે એક સૌ મળી ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા તમારો પરિચય આપો અને જે શેરી ગરબાનું આયોજન સીપીનગરમાં કરવામાં આવ્યું છે, શું કરવામાં આવ્યું છે એ જણાવો. સૌથી પહેલાં મારું નામ લક્ષ્મીચંદભાઈ નટવરભાઈ પટેલ, બંગલા નંબર 150 ડુપ્લેક્સ છે. અને આ આયોજન અમારી સંસ્કૃતિના જતન માટે, બાળકોને ક્યાંય પાર્ટી પ્લોટ ક્લબમાં જવું ના પડે, ખોટા સંસ્કાર ના આવે એ હેતુથી અમે આ સુંદર મજાનું આયોજન અમારા પ્રમુખ શ્રી હસુભાઈની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ. ખાસ કરીને જાણવામાં આવે છે કેટલા લોકો અહીંયા વસવાટ કરે છે, કેટલા લોકોની કોલોની છે અને કઈ રીતનું આયોજન કરવામાં આવે છે. અહીંયા અમારા ટોટલ 200 મકાન છે અને ભાડવાટ અલગ છે, અને પ્લસ આજુબાજુની સોસાયટીમાં જ્યાં ગરબા ના થતા હોય અમારા ત્યાં ગરબા રમવા માટે આવે છે. કારણ કે અમારે અહીંયા કોઈ જાતનું ન્યુસન્સ નથી, એટલે લોકોને ગરબે રમવાની, લાણી લેવાની અમારી જે પ્રથા છે, આપણી જે સંસ્કૃતિ છે, એ જ જતનથી આપણે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ અને કરતા રહીશું. ખાસ કરીને લાઇટિંગની વાત કરવામાં આવે તો બહુ સુશોભિત કરવામાં આવે. હવે લાઇટિંગનું જે સુશોભિત છે અમારું નવરાત્રિ યુવક મિત્ર મંડળ નક્કી કરે છે, અને જેમ બાળકો કે એ પ્રમાણે અમે આખું લાઇટિંગ ઊભું કરતા હોઈએ છીએ, અને બાળકોને જે થીમ ગમે એ થીમ પ્રમાણે અમે નવરાત્રિ મહોત્સવને આગળ ધપાવી રહ્યા છીએ. ખાસ કરીને જોવામાં આવે તો પાર્ટી પ્લોટમાં ચાલતા ગરબા અને નવરાત્રિ શેરીના ગરબામાં શું તફાવત જોવા મળી રહ્યો છે? ખાસ કરીને જે પાર્ટી પ્લોટમાં ગરબા ચાલે છે એની અંદર કોઈ આયોજનનું ઠેકાણું હોતું નથી. કોઈ વખત લેડીઝની ત્યાં મશ્કરીઓ પણ થતી હોય છે, અને જે શેરી ગરબા છે એમાં અમારી પોતાની પૂરેપૂરી જવાબદારી હોય છે. અને અમારો અહીંયા 3 ભાગમાં અમે વહેંચી નાખીએ છીએ કે નવરાત્રિ યુવક મિત્ર મંડળ, નાનું મંડળ અને અમારા વડીલોનું મંડળ. એટલે વડીલો ખાસ કરીને એ ધ્યાન રાખતા હોય છે કે ક્યાંય કોઈ ખોટી રીતે અંદર ગરબામાં આવે નહીં અને ખોટી અડચણ ઊભી ના કરે. અમે છેલ્લા 25 વર્ષથી આયોજન કરીએ છીએ પણ હજી સુધી અમારે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય એવું અમને યાદ નથી. ખાસ કરીને સ્વચ્છતાની વાત કરીએ તો અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને ખાસ કરીને અહીંયા પણ સ્વચ્છતા દેખાઈ રહી છે, તો શું કહેશો એ વાત? સ્વચ્છતા અભિયાન બહુ સારું છે અને સ્વચ્છતા અભિયાનમાં દરેકે દરેક વ્યક્તિએ જોડાવવું જોઈએ. કારણ કે જેટલું તમે સ્વચ્છતા અભિયાનમાં જોડાશો એટલા તમારે ડેન્ગ્યુના મચ્છર કશું થશે નહીં. સ્વચ્છતા અભિયાનનું અભિયાન બહુ સારું છે અને અમે તો એની અંદર જોડાવા માટે આગ્રહ કરીએ છીએ અને જાહેરાત પણ કરતા રહ્યા છીએ, અને ખરેખર સ્વચ્છતા અભિયાન આગળ ધપાવવું જ જોઈએ. એમાં સર્વ એક બનીને પ્રાચીન ગરબા રમવાની પ્રથાને આજે પણ જીવંત જ્યોતિ નજરે પડી રહી છે. આ વખતે આખી સોસાયટીમાં લાઇટો દ્વારા અદ્ભુત સુશોભન કરી રોશની કરવામાં આવી છે અને સૌ સાથે એક સહ બનીને નાના હોય કે મોટા, યુવા હોય કે યુવતીઓ, બાળકો હોય કે વડીલ, એક લાઇનમાં સૌ કોઈ સાથે ગરબા રમી ગામડાઓમાં થતી પ્રાચીન નવરાત્રિના ગરબાની પ્રથાને જીવંત રાખતા નજરે પડે છે. સોસાયટીના પ્રમુખના જણાવ્યા મુજબ સૌ કોઈ સાથે ફંડ એકત્ર કરી કોઈ પણ જાતના ભેદભાવ વગર મકાન માલિક હોય કે ઘરમાં રહેતા ભાડવાત સર્વ એક સહ બનીને સાથે આ ગરબાની પર્વની ઉજવણી કરવામાં આવી છે અને લોકો પ્રાચીન ગરબાના તાલે ગરબા રમતા જોવા મળે છે. આ જ સોસાયટીના રહીશો દ્વારા સ્વચ્છતા અને ગુણવત્તાને ધ્યાનમાં જોતા સ્વજાતે નાસ્તો તૈયાર કરી ગરબા ખેલકો અને સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. સોસાયટીની એકતા અને ગરબાની પ્રાચીન સંસ્કૃતિનું ઉદાહરણ પૂરું પાડે છે. આજના યુગમાં શહેરોમાં પાર્ટી પ્લોટ કે કલબોમાં ચાલતા ગરબાની સાથે સાથે જૂના સમયમાં માની આરાધના કરતા ગરબાની ઝલક આજે પણ સોસાયટીઓમાં જોવા મળી રહી છે. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ.